नमस्कार विद्यार्थी मित्रों, नवयुग शाळामांथी अंग्रेजीना लेक्चरनी अंदर आप सौनुं स्वागत छे। धोरण 12 नी अंदर आपणे भणी रह्या छीए युनिट नंबर 2, अनफॉरगेटेबल वॉल्ट डिज्नी, अविस्मरणीय वॉल्ट डिज्नी बीजो लेक्चर छे। मित्रों आजे आपणे ત્રીજા પેરેગ્રાફ વિશે વાત કરવાના છીએ। હવે પ્રથમ બે પેરેગ્રાફની અંદર એટલે કે કાલના લેક્ચરની અંદર આપણે જોયું કે વોલ્ટ ડિઝની જે છે એમણે ઘણી બધી સિરીઝો શરૂ કરી છે, જેમાંથી મિકી માઉસ છે, ઉપરાંત હોંગકોંગની અંદર આવેલું જે ડિઝનીલેન્ડ છે એ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ડિઝની છે ટૂંકમાં વોલ્ટ ડિઝની છે એમના વિશેનો પાઠ તેમના મોટા ભાઈ રોય ડિઝની દ્વારા લખાયેલો છે। અને રોય ડિઝની એવું કહે છે કે હવે તેમના નાના ભાઈ છે એ રહ્યા નથી, પરંતુ તેમનો જે સ્ટુડિયો પરનો પ્રભાવ છે એ હજુ પણ જીવંત છે। અને જ્યારે પણ તેમણે આ બધી મૂવી ફીચર મૂવી છે ત્યાર પછી છે નેચર મૂવી આ બધાને જ્યારે એમણે રચના કરી ત્યાર પછી તે લોકોમાં એકદમ ફેમસ બની ગયા હતા અને લોકો છે એમના ચાહિતા બની ગયા હતા। ત્યાર પછી જોયું કે આ વોલ્ટ જે છે એમને સ્ટુડિયો પર છે પ્રભાવ ઘણો સારો હતો, તેથી તેઓ લોકોમાં ચાહિતા હતા, પરંતુ તેઓને છે એમના ભાઈ છે શું કહેતા હતા, ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ કહેતા હતા અને કલ્પનાશીલ વ્યક્તિ કહેતા હતા। કારણ કે કોઈ પણ જે અંદર ડિઝનીલેન્ડ ની અંદર કોઈ પણ કાર્ય છે નવીન કરવાનું હોય તો તેમની શરૂઆત સૌપ્રથમ વોલ્ટ જ કરેલી હોય, વોલ્ટ છે એમનું મુખ્ય કેન્દ્ર બનેલા હતા। આથી જોઈએ હવે આજના પેરેગ્રાફ ની અંદર કે વોલ્ટ ડિઝની દ્વારા આગળની શું રચના કરવામાં આવી છે તે પેરેગ્રાફ ને અહીંયા લખી નાખ્યો છે। મિત્રો તમે પણ નોંધી લેજો તમારા પાઠ્યપુસ્તકની અંદર કે ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોસ્ટ ત્યાંથી શરૂ થઈ અને ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ ત્યાં છે પૂર્ણ થાય છે। તમે સૌ ટિક માર્ક કરી લેજો પેરેગ્રાફ નંબર 3 જોઈએ હવે તેમની અંદર। ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોસ્ટ હિઝ ટીવી શો હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ। To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bank corruption. To me, he was an amazing kid brother, full of impractical dreams that he made come true. આટલો પેરેગ્રાફ છે મિત્રો। હવે સૌપ્રથમ આપણને નથી આવડતા તેવા સ્પેલિંગ જોઈ લઈએ। તેમની અંદર સૌપ્રથમ છે મિલિયન્સ, મિલિયન મિલિયન યાને કે 10 લાખ, ઓફ પીપલ, પીપલ એટલે લોકો, હુ એટલે કે જે, વોસ્ટ એટલે કે જોતા હતા, હિઝ ટીવી શો એટલે કે તેમનો ટીવી ની અંદર જે શો આવતો હતો તે, હી વોઝ અ વાર્મ વાર્મ એટલે કે હોફ અથવા તો નમ્ર, ત્યાર પછી છે કાઇન્ડલી, કાઇન્ડલી એટલે કે દયાળુ, પર્સનાલિટી, પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ, એ કાલના લેક્ચર ની અંદર આપણે આવ્યો હતો મિત્રો, બ્રિંગિંગ, બ્રિંગ યાને કે લાવવું, ત્યાર પછી છે ફન, ફન એટલે કે રમૂજ, પ્લેઝર, પ્લેઝર યાને કે આનંદ, ઇન ટુ ધેર હોમ્સ, હોમ યાને કે ઘર, ટુ ધ બેન્કર, બેન્કર એટલે કે શાહુકાર, જે બેંક ની અંદર નોકરી કરે છે તે બેન્કર, હુ ફાઇનાન્સ્ડ, ફાઇનાન્સ, ફાઇનાન્સ એટલે નાણા પૂરા પાડવા, ત્યાર પછી છે
us એટલે કે અમને I am sure he seemed seemed એટલે કે લાગવું અથવા તો દેખાવું seem like like એટલે ના જેવું a wild wild એટલે કે નાદાર hellbent hellbent એટલે નરક વલણ hell એટલે નરક અને bent એટલે વલણ ત્યાર પછી છે for bankruptcy bankruptcy એટલે કે આર્થિક નિષ્ફળતા bankruptcy आर्थिक निष्फलता ત્યાર પછી છે to me he was my amazing amazing यानी कि अद्भुत આવી ગયો છે મિત્રો kid kid એટલે આપણે અહીંયા લેવાનું છે લંગોટિયા પણ kid એટલે એક દ્રષ્ટિએ થાય બાળકો full of impractical impractical એટલે અતાર્કિક ड्रीम्स ड्रीम्स यानी कि सपनाओं ड्रीम मतलब के सपनों देन ही मेड कम ट्रू ट्रू એટલે ખરું આટલા સ્પેલિંગ છે મિત્રો જેની અંદર છે મિલિયન મિલિયન્સ એટલે 10 લાખ એવા ઘણા ભેગા થાય એટલે મિલિયન્સ કયો તો 10 લાખ એટલે કે કરોડોની સંખ્યા वाम तो के हूफ अथवा तो नम्र काइंडली तो के दयालु अने विवेकशील ब्रिंग लावो फन तो रमूज प्लेजर तो के आनंद बैंकर तो के शाहूकार फाइनेंस नाना पूरा पड़वा सिम तो के लागू वाइल्ड तो के नादार हेलबेंट तो के नरक वलन बैंकरम्सी એટલે કે આર્થિક નિષ્ફળતા કિડ તો બાળક ઇમ્પ્રેક્ટિકલ તો કે અતાર્કિક અને ડ્રીમ્સ તો કે સપનાઓ અથવા ડ્રીમ એટલે સપનું આ પ્રકારના સ્પેલિંગ છે જોઈએ મિત્રો હવે એનું ટ્રાન્સલેશન જેમની અંદર છે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો એટલે કે કરોડો લોકો જે તેમનો ટીવી શો જોતા હતા તે હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી તેમના માટે તે કેવા હતા નમ્ર અને વિવેકશીલ પર્સનાલિટી વ્યક્તિત્વ ધરાવનાર માણસ હતા વોલ્ટ ડિઝની નો જે શો જોતા હતા એ લોકો માટે તેઓ એકદમ નમ્ર અને વિવેકશીલ વ્યક્તિ હતા બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇનટુ ધેર હોમ્સ કે આજે કરોડો લોકો તેમનો ટીવી શો જોતા હતા તેમના માટે તે તેમના ઘરોની અંદર તેમણે રમૂજ અને આનંદથી તે ભરી દીધા હતા ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ એટલે કે શાહુકારો બેન્કરો જે છે અમને તે આર્થિક સહાય કરતા હતા જે નાણાં પૂરા પાડતા હતા I am sure he seemed like a wild man. તેમના માટે છે ઈ વોલ્ટ કેવા હતા એક નાદારી નોંધાવે તેવા માણસ હતા ટૂંકમાં નાણાં લઈ અને પરત પાછા નહીં આપે તેવા લાગતા હતા હેલબેન્ટ ફોર બેન્કરપ્સી એટલે કે આર્થિક રીતે નિષ્ફળ નીવડેલ નીવડે તેવા માણસ લાગતા હતા ટુ મી અને મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર તે મારા માટે મારા અદ્ભુત લંગોટિયા યાર હતા લંગોટિયા ભાઈ હતા ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે કે તેઓ અતાર્કિક સપનાઓથી ઘેરાયેલા રહેતા હી મેડ કમ ટ્રુ કે જેમણે તેમને સાચા કરી બતાવ્યા હતા શું કહે છે રોય ડિઝની કે વોલ્ટ છે અન્ય માટે જે 10 લાખ અથવા તો કરોડો લોકો જેમનો ટીવી શો જોતા હતા તેમના માટે તે એક ખૂબ નમ્રશીલ અને એકદમ વિવેકી દયાળુ વ્યક્તિત્વ ધરાવનાર માણસ હતા અને એ લોકોના ઘરની અંદર રમૂજ અને આનંદ છે એ વોલ્ટે ભરી દીધા હતા પરંતુ જે તેમને આર્થિક સહાય કરતી બેંકો હતી ટૂંકમાં બેન્કરો હતા એમના માટે તે એકદમ નાદારી નોંધાવે તેવા એટલે કે લીધેલા પૈસા પરત નહીં આપનાર એવા વ્યક્તિ તરીકે શાપ તેમના માટે ઉપજી હતી પરંતુ લેખકના માટે તેઓ તેમના અદ્ભુત લંગોટિયા ભાઈ હતા અને તેઓ અતાર્કિક સપનાઓથી ઘેરાયેલા રહેતા હતા આવો પેરેગ્રાફ છે મિત્રો જોઈએ આપણે તેમને નીચે આપેલા બે ક્વેશ્ચન્સ એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે
व्हाट इज क्वेश्चन नंबर वन, व्हाट इज बैंकर्स, व्हाट इज बैंकर्स ओपिनियन, ओपिनियन एटले के मत, फॉर व्हाट ओपिनियन तो के मत, व्हाट इज बैंकर्स ओपिनियन फॉर वर्ल्ड, वर्ल्ड माटे नो मत छे, बैंकरो नो केवो हतो, बैंकरो नो वर्ल्ड माटे नो मत केवो हतो, जो मैं वर्ल्ड ने केवा मानता हता, तो ये आपने खबर छे के वर्ल्ड ने छे तेवो बधे पैसा ले अने टूक में परत नहीं आपनार वाइल्ड मैन एटले के नागारी नोंधावनार मानस लागता हता। तो लखी आपणे मित्रों प्रश्न माथी सौ प्रथम, बैंकर्स, बैंकर्स ओपिनियन फॉर वर्ल्ड इज दैट ही वॉज, ही इज सॉरी ही इज वाइल्ड मैन। पेरेग्राफ ની અંદર આપણને આપેલું છે મિત્રો, બેન્કર્સ, બેન્કર્સ ઓપિનિયન ફોર વર્લ્ડ ઇઝ, સહાયક ક્રિયાપદ આપણે અહીંયા લીધું છે વર્લ્ડ ઇઝ, ધેટ હી ઇઝ વાઇલ્ડ મેન, કે તેઓ કેવા હતા, નાદાર માણસ હતા, ટૂંકમાં પૈસા લઈ અને પરત નહીં આપનારા એવા માણસ હતા। સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ મિત્રો, બીજો પ્રશ્ન છે વોટ ડઝ ધ ઓથર થિંક અબાઉટ વર્લ્ડ, What does the author think, think यानी कि विचारू, about the world, author एटले के लेखक, પાઠના લેખક છે રોય ડિઝની, જેવો છે વોલ્ટ ડિઝની વિશે શું વિચારતા હતા, તો આપણે ખબર છે તેમણે પેરેગ્રાફ ની અંદર આપ્યું કે તેઓ કેવા હતા, એક અદ્ભુત લંગોટિયા ભાઈ હતા, કે જેવો છે એમને ઘણા અતાર્કિક સપનાઓથી તેઓ ઘેરાયેલા રહેતા અને તેમણે તેમને સાચા પણ કરી બતાવ્યા છે। તો લખીએ મિત્રો આપણે ધ ઓથર થિંગ્સ, પ્રશ્નમાંથી સૌ પ્રથમ લખશું ધ ઓથર, હવે થિંક અને ડઝ એટલે થિંક્સ અબાઉટ ધ વર્લ્ડ વર્લ્ડ વોઝ આપેલું છે પેરેગ્રાફ ની અંદર બેઠે બેઠું અમેઝિંગ, અમેઝિંગ and he had many impractical, impractical yani ki atarkik, impractical dreams, that he had made come true, આ રીતે બંને પ્રશ્નોના જવાબ આવશે મિત્રો। પેરેગ્રાફ ની અંદર બીજા પ્રશ્નનો જવાબ આપેલો છે ધ ઓથર થિંક્સ અબાઉટ ધ વર્લ્ડ વોઝ અમેઝિંગ, પછી કેડ બ્રધર લખવાની જરૂરિયાત નથી, એને ત્યાંથી ડાયરેક્ટ વાક્ય જોડી લીધેલું છે, and he had many impractical dreams that he had made come true। બંને પ્રશ્નો ફરીથી જોઈ લઈએ, ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ બેન્કર્સ ઓપિનિયન ફોર વર્લ્ડ, બેન્કરો છે એમનો મત વર્લ્ડ વિશેનો કેવો હતો, વર્લ્ડ માટેનો કેવો હતો, તો બેન્કર્સ ઓપિનિયન ફોર વર્લ્ડ ઇઝ ધેટ હી ઇઝ વાઇલ્ડ મેન,
વર્ડ છે નાદાર વ્યક્તિ છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ ઓથર થિંક અબાઉટ ધ વર્લ્ડ. લેખક છે એ વર્લ્ડ વિશે શું વિચારે છે. ધ ઓથર થિંક અબાઉટ ધ વર્લ્ડ વોઝ અમેઝિંગ એન્ડ હી હેડ મેની ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી હેડ મેડ કમ ટ્રુ. વર્લ્ડ ના ભાઈ જે છે એ એવું વિચારે છે કે વર્લ્ડ છે એ અમેઝિંગ એટલે કે અદભુત વ્યક્તિત્વ ધરાવનાર એન્ડ હી હેડ મેની ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ અને અતાર્કિક સપનાઓથી ઘેરાયેલા કે જે સપનાઓને તેમણે પૂરા કર્યા છે એવા માણસ હતા. ત્રીજો પેરેગ્રાફ અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. જોઈએ પેરેગ્રાફ નંબર 4. ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે મિલિયન જેટલા લોકો છે જેમને જેમના માટે વર્લ્ડ છે એ કેવા હતા, એકદમ નમ્રશીલ અને માયાળુ દયાળુ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. અને એમના ઘરની અંદર છે એમણે ખૂબ જ રમૂજ અને આનંદ ભર્યા પ્રસંગો છે એમના શો દ્વારા દર્શાવ્યા છે. ત્યાર પછી છે બેન્કરો માટે એકદમ નાદાર વ્યક્તિ હતા, ટૂંકમાં પોતાના નાણાં લઈ અને પાછા ન આપનાર એવા વ્યક્તિ હતા. જે બેન્કર ટૂંકમાં એમને બેન્કો જેમને સહાય આર્થિક સહાય કરતી હતી તેમના માટે. પરંતુ એમના ભાઈ જે છે પાઠના લેખા ઓથર માટે તો તેઓ કેવા હતા, પોતાના અદભુત લંગોટિયા ભાઈ હતા જેઓ અતાર્કિક સપનાઓથી ઘેરાયેલા રહેતા અને એ સપનાઓને તેમણે પૂર્ણ પણ કરી બતાવ્યા હતા. ત્યાર પછીનો પેરેગ્રાફ છે મિત્રો, આઈ રિકોલ હાઉ વર્લ્ડ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિચલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી હેડ બ્લો હિઝ વિચલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. વર્લ્ડ નેવર લોસ્ટ હિઝ લવ ઓફ ટ્રેન્ડ્સ. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. આવો પેરેગ્રાફ છે મિત્રો, જોઈ લઈએ આપણે તેમના સ્પેલિંગ. તેમની અંદર છે એક પ્રથમ રિકોલ. રિકોલ એટલે કે યાદ આવવું, રિકોલ. ત્યાર પછી છે હાઉ એટલે કેવી રીતે. વર્લ્ડ એન્ડ આઈ, વર્લ્ડ અને હું. સ્નગલ સ્નગલ યાની કી સાથે સરછું છાપવું. ટુગેધર ટુગેધર એટલે એકબીજાને. ટુગેધર એકબીજા ઇન બેડ એન્ડ હિયર હિયર યાની સાંભળવું. સાંભળવું ધ હન્ટિંગ હન્ટ હન્ટ યાની કી ભયાનક. વિસલ વિસલ યાની સિસોટી. ઓફ અ લોકોમોટિવ લોકોમોટિવ એન્જિન લોકોમોટિવ એન્જિન. પાસિંગ પાસ યાની કે પસાર થવું. ઇન ધ નાઇટ નાઇટ યાની રાત્રિ. અવર અંકલ તેમના અંકલ એટલે કાકા. માઇક વોઝ એન એન્જિનિયર. માઇક તેમના કાકાનું નામ છે માઇક. એન્ડ હી હેડ બ્લો બ્લો એટલે કે અહીંયા આપણે વગાડવું એવું લાગશે મિત્રો. બ્લો એટલે થાય ફૂંકવું. વન લોંગ લોંગ એટલે લાંબી એન્ડ ટુ શોર્ટ શોર્ટ યાની ટૂંકું. જસ્ટ ફોર અસ જસ્ટ એટલે ફક્ત માત્ર અને ફોર એટલે અમારા માટે. વર્લ્ડ નેવર નેવર એટલે ક્યારેય નહીં. ક્યારે નહીં.
लॉस्ट लॉस्ट यानी कि गुमाऊ। लव ऑफ ट्रेंड्स यस लेटर्स लेटर એટલે પછી એન ઓલ્ડ ફેશન એટલે કે જૂના જમાનાની ટ્રેન યાની કે ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ ફર્સ્ટ એટલે પ્રથમ અને એટ્રેક્શન એટ્રેક્શન એટલે કે આકર્ષણ એટ ડિઝનીલેન્ડ એટલા સ્પેલિંગ છે મિત્રો रिकॉल याद स्नगर એટલે સાથે સરસ આપવું ટુગેધર એકબીજાને હિયર સાંભળવું હન્ટ તો કે ભયાનક લોકોમોટિવ એન્જિન બ્લો તો કે ફૂકો કે વગાડવું નેવર ક્યારે નહીં લોસ્ટ ગુમાવવું અટ્રેક્શન તો કે આકર્ષણ જોઈ લીએ આપણે એમનું ટ્રાન્સલેશન આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગર ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિચલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ I recall मने याद छे हा वॉल्ट एंड आई केवी रीते हूं अने वॉल्ट वुड स्नगल टुगेधर इन बेड एक बीजा ने सी अड़की ने बेचता बेड नी अंदर एंड हियर अने सांभळता द हंटिंग विचर એટલે કે ભયાનક સિસોટી ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ રાત્રિના સમય દરમિયાન જ્યારે એન્જિન ટુમા ટ્રેન છે એના ઘરની બાજુમાંથી પસાર થતી ત્યારે છે વોલ્ટ અને એમનો ભાઈ રોય બંને છે એકબીજાને એકદમ અડકીને બેડની અંદર બેસતા છે માટે તો કે આ જે ટ્રેન છે એમની વિસલ સાંભળવા માટે અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એટલે કે તેમના કાકા છે એ ટ્રેન ચલાવતા હતા એન્જિનિયર હતા એન્ડ હી હેડ બ્લો હિઝ વિચર અને તેઓ વિસલ વગાડતા હતા વન લોંગ એન્ડ ટુ શોર્ટ એટલે કે બે લાંબી ટુમાં એક લાંબી અને બે ટૂંકી જસ્ટ ફોર અસ એટલે કે ફક્ત ને ફક્ત એમના માટે એમના અંકલ છે જ્યારે એમના ઘરની નજીકથી પસાર થાય ત્યારે તે બે ટૂંકી અને એક લાંબી વિસલ વગાડતા હતા વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ઓફ ટ્રેન્સ વોલ્ટ છે એમનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારે ગુમાવ્યો નહોતો યર્સ લેટર વર્ષો પછી એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ વર્ષો પછી ડિઝનીલેન્ડ નું પ્રથમ આકર્ષણ નું કેન્દ્ર છે એક ઓલ્ડ ફેશન એટલે કે જૂના જમાનાની ટ્રેન છે એ એમનું આકર્ષણ નું કેન્દ્ર બની હતી આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો જોઈ લઈએ આપણે તેમને નીચે આપેલા બે ક્વેશ્ચન ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ વોઝ એન એન્જિનિયર હુ વોઝ એન એન્જિનિયર એન્જિનિયર કોણ હતા પેરેગ્રાફ ની અંદર આપણે જોયું મિત્રો કે વોલ્ટ અને રોય જે છે એમના કાકા માઇક સે એન્જિનિયર હતા ટુમાં ટ્રેન ચલાવતા હતા તો લખીશું આપણે અંકલ માઇક અંકલ માઇક હુની જગ્યાએ કોણ ની જગ્યાએ આપણે કરતા લખી નાખ્યા અંકલ માઇક ત્યાર પછી પ્રશ્ન આમ ના વોઝ એન એન્જિનિયર સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ બ્લોઝ વિચલ ફોર ધેમ હાઉ બ્લોઝ વિચલ ફોર ધેમ એટલે કે બંને ભાઈઓ માટે કેવી રીતના વિશલ વગાડવામાં આવતી હતી તો અંકલ માઇક કેવી રીતના વિશલ વગાડતા હતા મિત્રો આપણે પેરેગ્રાફ ની અંદર જોયું કે તેમના માટે ફક્ત એટલે કે રોય અને વોલ્ટ માટે જ વિશલ વગાડવામાં આવતી હતી અને તે પણ એક લાંબી અને બે ટૂંકી તો લખીશું આપણે અંકલ માઇક અંકલ માઇક બ્લોઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ ફોર ધેમ
એટલે કે તેમના માટે વન લોંગ એન્ડ ટુ શોર્ટ ફોર ધેમ અંકલ માય બ્લોઝ વિથ સર વન લોંગ એન્ડ ટુ શોર્ટ ફોર ધેમ બંને પ્રશ્નો એકદમ સરળ છે મિત્રો પેરેગ્રાફ જ એકદમ સરળ છે નાનકડો એવો અને જોઈ લઈએ ફરીથી બંને પ્રશ્નો હુ વોઝ એન એન્જિનિયર એન્જિનિયર કોણ છે તો અંકલ માય વોઝ એન એન્જિનિયર સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ બ્લોઝ વિસલ ફોર ધેમ એટલે કે વોટ ને એને એમના માટે વિસલ કઈ રીતે વગાડવામાં આવતી હતી તો અંકલ માય બ્લોઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ ફોર ધેમ એટલે કે એક લાંબી અને બે ટૂંકી છે એ વિસલ વગાડતા હતા ટ્રેનની બંને પેરેગ્રાફ છે એકદમ સરળ છે મિત્રો આપ સૌએ નોંધી લીધો છે હવે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો અને કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો દર્શાવી પણ શકો છો આગળના લેક્ચરની અંદર મળીએ આગળના બે પેરેગ્રાફ સાથે આજના માટે અસ્તુ